नमस्कार, मेट्रो न्यूज साथे हूं कुंज, आपનું સ્વાગત કરું છું। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। જામનગરથી મહત્વના સમાચાર। જામનગરમાં કોરોનાનો વધુ એક કેસ મામલે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી છે। રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આરોગ્ય સચિવ સાથે વાતચીત કરી જણાવ્યું છે કે જામનગરમાં કેસ પોઝિટિવ આવ્યો છે તે અમદાવાદ ખાતે તબીબી અભ્યાસ કરે છે અને મૂળ જામનગરના રહેવાસી હોવાને કારણે જામનગર ખાતે વધુ એક કેસ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું। મહત્વનું છે કે જયંતિ રવિએ આંકડા જાહેર કર્યા બાદ જામનગરના કલેક્ટરે જણાવ્યું હતું જામનગરનો નવો કોઈ કેસ નથી નોંધાયો, જેને લઈને રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે। આરોગ્ય સચિવ સાથે વાતચીત કર્યા બાદ આ સ્પષ્ટતા કરી। સાથે જે વ્યક્તિને કોરોના થયો છે તેનો પરિવાર છે તે પણ અમદાવાદમાં જ રહે છે। જયંતિ રવિએ જાહેર કરેલા આંકડામાં ઉલ્લેખ કર્યો હતો। જયંતિ રવિએ કહ્યું હતું કે જામનગરમાં એક કેસ છે, ત્યારે હવે આ સ્પષ્ટતા થઈ ચૂકી છે। અમદાવાદ ભણતા જામનગરના યુવાનને કોરોના પોઝિટિવ કેસ આ સામે આવ્યો છે। આ યુવાન 1.5 વર્ષથી જામનગર પણ નથી ગયો, જે વિગતો જાણવા મળી છે। રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ સમગ્ર મામલા પર સ્પષ્ટતા કરી છે, આરોગ્ય સચિવ સાથે વાતચીત કરી જે બાદ આ સ્પષ્ટતા કરી છે કે આ જામનગરનો યુવાન જે અમદાવાદમાં અભ્યાસ કરી રહ્યો હતો અને કોરોના થયો, તેનો પરિવાર છે તે પણ અમદાવાદ જ રહે છે। જામનગરમાં નવો કોઈ કેસ નથી નોંધાયો, જે આંકડા બાબતે ક્યાંક જે ગૂંચવણ ક્યાંક ઊભી થઈ હતી, જયંતિ રવિએ જાહેર કરેલા આંકડામાં ઉલ્લેખ હતો। જયંતિ રવિએ કહ્યું હતું કે જામનગરમાં એક કેસ છે, પરંતુ આ સમગ્ર મામલે સ્પષ્ટતા થઈ ચૂકી છે। પોઝિટિવ કેસ છે એવું અત્યારે દરેક મીડિયામાં આવે છે, એટલે ખાસ કરીને દરેક જામનગરવાસીઓને વિનંતી કે જામનગરના એક વિદ્યાર્થી અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ હોસ્પિટલમાં ડૉક્ટરનું ભણે છે, એનું એડ્રેસ જામનગરથી હોવાથી એ જામનગરનો કેસ બતાવે છે, મૂળ જામનગરના છે અને ત્યાં ડૉક્ટરનું સ્ટડી કરે છે, એટલે એને પોઝિટિવ કેસ આવ્યો એટલે જામનગરમાં નથી। બટ આપણે ક્યાંય ગભરાય નહીં, પણ લોકડાઉનનું પાલન કરીએ એ ખૂબ જરૂરી છે, પણ જામનગરનો કેસ આ નથી, મૂળ જામનગરના છે, એટલે પ્રેસ રિલીઝમાં જામનગરની વાત થઈ છે। મારે હમણાં જ આરોગ્ય સચિવ મેડમ જયંતિ રવિ સાથે વાત થઈ છે, એને મને વિગતવાર જણાવ્યું છે, એટલા માટે ખાસ કરીને બધાને નમ્ર વિનંતી છે કે જામનગરમાં અત્યાર સુધી એક આપણે કેસ આવ્યો હતો 14 મહિનાનું બાળક, તે પછી એક પણ કેસ અત્યાર સુધી આવ્યો નથી। કે જામનગર જિલ્લામાંથી એક કરતાં વધારે કેસ અત્યારે થઈ ગયા છે અને એક નવા કેસે આજે નોંધાયેલા છે, આ બાબતમાં હું થોડા સ્પષ્ટતા આપણે સમક્ષ કરવા માગું છું। આજે છે ડૉક્ટર ચાર્મી કરીને જામનગરનો રહેવાસી છે, પણ એ જામનગરમાં નથી અને છેલ્લા 1.5 વર્ષથી જામનગર નથી આવ્યા। એમનો ફાધર સાથે પણ મારી વાત થઈ, એ રેઝિડન્ટ ડૉક્ટર છે જામનગરમાં અને અત્યારે કોવિડ પેશન્ટના ટ્રીટમેન્ટ પણ આ બેન કરતા હતા, 6 દિવસની એમની ડ્યુટી હતી। એમના પિતાજી સાથે મારી વાત પણ થઈ છે અને એ રેઝિડન્ટ ડૉક્ટર તરીકે ત્યાં સેવા કરતા હતા। એમનું ફેમિલી પણ જે છે હોલીમાં અહીંયા આવ્યા હતા જામનગર, અને જામનગરમાં હોલી પછી આવ્યા નથી, એટલે ખાસા સમય પણ થઈ ગયા છે। આપણે અત્યારે કંઈ પણ જામનગરના રહેવાસીઓને કંઈ ચિંતા કરવાની જરૂરત નથી। આગળ મહત્વના સમાચાર, કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને જે આંકડાઓ ક્યાંક સામે આવી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક કહી શકાય। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 247 કેસ નોંધાયા અને કુલ કેસનો આંક હવે 3548 પર પહોંચી ગયો છે। રાજ્યમાં વધુ 11 દર્દીના મોત નિપજ્યા છેલ્લા 24 કલાકના આ આંકડા। આજે વધુ જ્યારે 81 દર્દી સાજા થઈ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, અમદાવાદમાં જ ફક્ત નવા 197 કેસ નોંધાયા છે। 247 અને પ્રાથમિક રીતે જે COVID-19 થયેલ જે મૃત્યુ છે એવા 4 વ્યક્તિઓના દુઃખદ અવસાન થયા છે। એવા લોકો કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી
અને કોવિડ 19નો પણ ચેપ લાગ્યું છે અને જેમનું દુઃખદ અવસાન થયું છે એવા 7 વ્યક્તિઓ છે, બરાબર. અને આજના ડિસ્ચાર્જ જે થયા છે 81 એવા લોકો છે કે ટ્રીટમેન્ટ લઈને, સારવાર લઈને સાજા થઈ ગયા છે અને ઘરે પાછા જતા રહ્યા છે. અમદાવાદમાં 197 કેસીસ પોઝિટિવ, સુરતમાં 30, આણંદમાં 2, બોટાદમાં 1, ડાંગમાં 1, ગાંધીનગરમાં 5, જામનગરમાં 1, પંચમહાલમાં 3, રાજકોટ 1 અને વડોદરા 6, એમ કરીને કુલ 247 પોઝિટિવ કેસીસ આજે આવ્યા છે. અત્યાર સુધીના બધા કેસીસ પોઝિટિવ જે મળીને 3548, એટલે 3548 એટલા કેસીસ ટોટલ પોઝિટિવ થયા છે. એમાંથી જે ડિસ્ચાર્જ થઈને ગયા છે અંક પણ આજે 394 જેટલું થઈ ગયું છે. આ એક સારી સિદ્ધિ છે. 394 એવા આપણા કોવિડના પેશન્ટ્સ હતા જે ટ્રીટમેન્ટ લઈને સારા થઈને ઘરે પાછા જતા રહ્યા છે. તો અમદાવાદ બાર કાઉન્સિલ દ્વારા વકીલોની સહાય માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જરૂરિયાતમંદ વકીલોને સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 8500 વકીલોના બેંક એકાઉન્ટમાં બાર કાઉન્સિલ 5000 રૂપિયા જમા કરાવશે. મહત્વનું છે કે આ સહાય માટે 47000 વકીલો દ્વારા અરજી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની આરોગ્ય ટીમે અમદાવાદના કણભા ગામની મુલાકાત લીધી. સાથે જ કેન્દ્રની ટીમે ગામમાં લોકડાઉનની પણ સમીક્ષા કરી અને પંચાયત દ્વારા થઈ રહેલી કામની પ્રશંસા પણ કરી. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે એસવીપીમાં 642 એક્ટિવ કેસ અને 150 શંકાસ્પદ છે. આમ એસવીપીની ક્ષમતા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ થયા છે અને આ આંકડો સતત હજુ પણ વધી રહ્યો છે. ટેસ્ટિંગ મામલે આપણે સારામાં સારી સ્થિતિમાં છીએ અને દિલ્હી કરતાં 3 ગણા ટેસ્ટ કરીએ છીએ. એસવીપી હોસ્પિટલમાં હવે સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. 642 જેટલા ત્યાં એક્ટિવ કેસ થઈ ગયા છે અને 150 જેટલા સસ્પેક્ટેડ કેસીસ, એટલે એસવીપી હોસ્પિટલ હવે લગભગ કેપેસિટી ઉપર પૂર્ણ થવા આવ્યું છે. એટલે મોટાભાગના જે પેશન્ટ્સ છે એ હવે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. કુલ ટેસ્ટની સંખ્યા થઈ ગઈ છે અને આ આંકડો સતત વધતો જાય છે અને હવે ટેસ્ટિંગમાં આપણે બહુ કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છીએ. મોટાભાગે સારામાં સારી સિચ્યુએશનમાં આપણે આવી ગયા છીએ. દિલ્હી કરતાં લગભગ હવે આપણું ટેસ્ટિંગ 3 ગણા છે. મોટાભાગના તમામ રાજ્યોનું જે એવરેજ છે એના કરતાં આપણે 5-10 ગણા ટેસ્ટિંગ આપણું થઈ રહ્યું છે અને ટેસ્ટિંગ અંગે અમને સંપૂર્ણ સંતોષ છે અને રાજ્ય સરકાર દ્વારા જે મદદ એમાં કરવામાં આવી છે એના માટે અમે રાજ્ય સરકારનો ધન્યવાદ આપીએ છીએ. આગળ વાત કરીએ. લાંબી સારવાર બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. કોરોનાને માત આપી ઇમરાન ખેડાવાલા આજે પોતાના ઘરે પહોંચ્યા. આપને જણાવી દઈએ કે ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમના છેલ્લા 2 રિપોર્ટ નેગેટિવ આવ્યા અને તેમને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ડિસ્ચાર્જ થયા બાદ ખેડાવાલાએ એસવીપી હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો. જે હોસ્પિટલના અંદર લોકો દાખલ નથી થતા અને પોતાના ઘરના અંદર બેસીને 4-5 દિવસ ખરાબ કરી રહ્યા છે તેવા પેશન્ટો વધારે ક્રિટિકલ થાય છે અને જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે તેમને સારું પરિણામ મળી શકતું નથી. એટલે આપ સૌને હું કહેવા માગું છું કે આપ હોસ્પિટલના ડરથી આપ જે દાખલ નથી થતા તે આપ દાખલ થાઓ અને તાત્કાલિક આપની સારવાર કરાવો. અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાને કારણે નિધન થયું ત્યારે બદરુદ્દીન શેખની ના મૃતદેહને અંતિમ વિધિ માટે લઈ જવાયો. મહત્વનું છે કે 9 એપ્રિલથી એસવીપી હોસ્પિટલમાં તે સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું.
विधानसभा अध्यक्ष राजेंद्र त्रिवेदीए 3 મે પછી લોકડાઉન લંબાવવા મામલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મુશ્કેલી પડશે પણ લોકડાઉન લંબાવવાની જરૂર છે. વધુમાં જણાવ્યું કે જરૂર પડે તો કેટલાક ભાગમાં કર્ફ્યુ લગાવવામાં આવશે. એક સફળતાપૂર્વક સામનો કઈ રીતે હવેના દિવસોમાં કરી શકાય, લોકડાઉન ખુલવાના દિવસો આવે, ખુલે તો શું પરિસ્થિતિ થાય. ગઈકાલે એક પ્રયોગ વડોદરામાં થયો, દુકાનો ખોલવામાં આવી, પાછી તાત્કાલિક બંધ કરાવવી પડી, લોકો ઉમટી પડ્યા, એવું ન થાય એ વિશેષ કાળજીથી એક ચિંતા કરવામાં આવી છે. આપણો જે નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ અને ડૉક્ટર્સ, એમની ચિંતા ખૂબ મોટી છે અને એને કારણે આજે ક્રોમેક્સ કંપની તરફથી 3000 ફેસ શિલ્ડ કે જે કોરોનાના દર્દીના સંપર્કમાં રહીને સારવાર કરનારા તમામ ડૉક્ટર્સ માટે, તમામ મેડિકલ નર્સિસ, મેલ ફિમેલ નર્સિસ સાથે ખૂબ ઉપયોગી છે અને એ તમામ 3000ની સંખ્યામાં તૈયાર કરીને નિઃશુલ્ક એમણે તૈયાર કર્યા છે અને એનું આજે વિતરણ કર્યું છે. અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલા નવાપુરા ગામના રામજી મંદિરમાં ખાસ શેલ્ટર હોમ બનાવાયું છે. અહીં છેલ્લા 25 દિવસથી 36 જેટલા પરપ્રાંતીય દૈનિક મજૂરી કરનારા લોકો રહે છે, જેમને અહીં 3 ટાઈમ ભોજન અને ચા આપવામાં આવી રહી છે. તો સાથે જ અહીં રહેતા મધ્યપ્રદેશના મજૂરોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે એક ગર્ભવતી મહિલાની સાથે જ 3 બાળકો પણ રહે છે, જેમનું પૂરતું ધ્યાન જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવી રહ્યું છે. સાથે જ તમામ લોકોની સમયાંતરે આરોગ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે. સરકારશ્રીની મદદથી એમને આપણે એમના વતન પહોંચાડી શક્યા છે 17 લોકોને. આજે લગભગ 10-11 જેટલા રાજસ્થાનના જે શ્રમયોગીઓ છે એમને આપણે પહોંચાડીશું એમના વતન. અને આ બધાને ભોજનની વ્યવસ્થા, સેનિટાઈઝરની વ્યવસ્થા, માસ્કની વ્યવસ્થા, એમને અહીંયા સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ સરકારશ્રીની સૂચના મુજબ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોલીસ દ્વારા સતત રક્ષણ આપવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા પણ સતત આ જે જગ્યા છે એ જગ્યા પર બંદોબસ્ત આપવામાં આવ્યો છે. ભાવનગર શહેરના વાઘાવડ રોડ ઉપર આવેલી જીવન જરૂરિયાતની દુકાનો વેપારીઓ દ્વારા ખોલવામાં આવી. સવારથી દુકાન ખુલ્લી હોવાથી એક તરફ લોકોની અવર જવર પણ વધુ જોવા મળી, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ તમામ દુકાનધારકો પાસે સપેક્ટ લાયસન્સ માંગવામાં આવ્યું અને મનપાના અધિકારીઓ દ્વારા જણાવાયું કે જો સપેક્ટ લાયસન્સ નહીં હોય તેવી દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં નથી આવી. લોકડાઉન પાર્ટ 2ને આજે 13મો દિવસ છે, ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ કેટલાક વેપારીઓએ પોતાના વેપાર ધંધા શરૂ કર્યા છે. ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો ભાવનગરના જે વાઘાવાડી રોડ ઉપર આવેલા કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો, નાના મોટા ધંધાર્થીઓએ પોતાની દુકાનો આજે ખોલી, ત્યારે મહાનગરપાલિકાએ પોલીસને સાથે રાખીને જે વેપારીઓ પાસે શોપેક લાયસન્સ ના હોય તેમને દુકાનો બંધ કરાવવામાં આવી. ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક કચવાટ જોવા મળ્યો છે કે જે શોપેક લાયસન્સ છે તે હાલ રિન્યૂ કરેલું ના હોય અથવા તો ના હોય તે વેપારીઓને શું કરવું, જે અંગે વેપારીઓ અને મહાનગરપાલિકા દ્વારા વાતચીત કર્યા બાદ જે લાયસન્સ રિન્યૂ નથી તેમને આગામી સમયમાં લાયસન્સ રિન્યૂ કર્યા બાદ દુકાનો ખોલવા મહાનગરપાલિકા જણાવી. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાની ડિલિવરી સફળતાપૂર્વક થઈ, તંદુરસ્ત બાળકને મહિલાએ જન્મ આપ્યો છે. બોટાદ જિલ્લાની કોરોના પોઝિટિવ મહિલાને આજથી 3 દિવસ પૂર્વે લેબર પેઇન ઉપડતા 108 મારફતે ભાવનગર લાવવામાં આવી હતી. જેની જાણ થતાં ગાયનેકોલોજીસ્ટની ટીમ વલ્લભીપુર સુધી પહોંચી હતી અને સગર્ભા મહિલાને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ટીમ દ્વારા નિદાન કરાતા ડિલિવરીમાં હજુ સમય લાગે તેમ છે, જેથી તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડાઈ હતી. પરંતુ ગમે તે સમયે ડિલિવરી કરવાનો સમય આવે તેથી તેને ધ્યાનમાં રાખી આઇસોલેશન વોર્ડમાં જ લેબર રૂમ ઊભો કરી ડિલિવરી કરાવવામાં આવી હતી. તો ભાવનગરમાં અખિલ ભારતીય ટીમ કોળી સમાજ 24 માર્ચથી અન્નક્ષેત્ર ચલાવી રહ્યું છે.
રોજ 250 લોકોને જમાડવામાં આવે છે. આ ઉપરાંત 4500 લોકોને અલગ અલગ વિસ્તારમાં ભોજનનું વિતરણ કરાઈ રહ્યું છે. સાથે જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તો ગરીબો માટે જે પડખે ઉભા રહ્યા છે ભાવનગરમાં આ દ્રશ્યો, કે જ્યાં 4500 જેટલા લોકોને અલગ અલગ વિસ્તારમાં જઈ ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જે જરૂરિયાતમંદ લોકો હોય છે તેમને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. જે રીતે કે રીતે ટિફિન ભરી દેવે છે અને ઘેરે જઈને એ લોકો ટિફિન જમે, તદઉપરાંત અમે જીવન જરૂરિયાત કીટનું પણ વિતરણ કરેલ છે. જામનગરના કલેક્ટર રવિશંકર અને કમિશનર સતીશ પટેલે જામનગરના ઉદ્યોગોની મુલાકાત લીધી. જીઆઈડીસી જામનગર અને જીઆઈડીસીના દરેક વિસ્તારમાં આવેલા ઉદ્યોગોની મુલાકાત લઈ કંપનીઓમાં થતી બ્રાસપોર્ટની કામગીરીની સમીક્ષા કરી. મહત્વનું છે કે લોકડાઉનના સમયમાં શરતી છૂટછાટો સાથે જામનગરના અનેક ઉદ્યોગો શરૂ થયા છે. ત્યારે મંજૂરી મેળવેલ કાર્યરત ઉદ્યોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી અને સેનિટેશન વગેરેની વ્યવસ્થા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી. આ ઉપરાંત શ્રમિકોના વેતન, કામના કલાકો, રહેવાની અને જમવાની સવલત વિશે જાણકારી મેળવી. જામનગરમાં પોલીસની હાજરીમાં લોકડાઉનના લીરે લીરા ઉડ્યા. સામાજિક અંતર ક્યાંય નથી રાખવામાં આવી રહ્યું, તો અમુક લોકોએ મોઢા પર માસ્ક નથી પહેર્યું. જોકે દુકાનો પર ચીજવસ્તુઓ લેવા જતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ, મોઢા પર માસ્ક નથી પહેરતા, પરંતુ અહીં કેટલાક દુકાનદારો આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યા. તંત્ર દ્વારા આપવામાં આવેલા સલાહ સૂચનોનું પાલન કરવાની જગ્યાએ ધજાગરા થઈ રહ્યા છે. લોકડાઉન રિટર્ન્સનો આજે 13મો દિવસ છે. ત્યારે 13મા દિવસે જે વહીવટીતંત્ર, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જે રીતે કહી શકાય કે તમામ જે નાની દુકાનો છે તેમને છૂટ આપવામાં આવી છે. ખાસ કરીને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જે દુકાનો આવતી હોય તેને છૂટ નથી મળી. બીજી બાજુ જ્યારે નાની મોટી દુકાનો છે તેમને છૂટ આપવામાં આવતા જ ક્યાંક લોકો છે તે ઘરની બહાર નીકળી આવ્યા છે. કહી શકાય કે અમે એવા જામનગરના મુખ્ય એવા ગ્રેન્ડ માર્કેટ વિસ્તારમાં છીએ. કહીં જે રીતે જોઈ શકાય છે કે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને જે સામાજિક અંતર છે તે પણ નથી જાળવવામાં આવી રહ્યું. જે વાહનોની અવરજવર છે તે રસ્તા ઉપર વધવા પામી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક લોકો છે તે લોકડાઉન ભૂલી ગયા હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય. બીજી બાજુ જ્યારે કોઈ પણ દુકાનો, આવશ્યક દુકાનો છે તેમની દુકાનો પર વેપારીઓ દ્વારા કહી શકાય જે પણ ગ્રાહકો આવતા હોય તેને સામાજિક અંતર, મોઢા પર માસ્ક સહિત સેનિટાઈઝર, જે તમામ જે દેખરેખ છે તે દુકાનદાર એ કરવી પડશે. ત્યારે ખાસ કરીને દુકાનદારો પણ ક્યાંક ને ક્યાંક આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યા અને જે ગ્રાહકો છે તેમને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ખોરવાઈ રહ્યું છે. કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંત્રી ન્યૂઝ, જામનગર. તો ગાંધીનગરમાં વધુ 4 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. એક યુવતી સહિત 4 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો. વિદ્યાપુરમાં એક મીડિયાકર્મીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. અખબાર ભવનને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. તો ગાંધીનગરમાં પણ ક્યાંક ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. વધુ 4 લોકોને આજે કોરોના પોઝિટિવ આવ્યો છે. એક યુવતી સહિત 4 લોકોને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કોરોના. જ્યારે પેથાપુરમાં એક મીડિયાકર્મીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના મહાસંકટને નાથવા દેશભરમાં લાદવામાં આવેલ લોકડાઉનનો બીજો તબક્કો આગામી 3 મે પૂર્ણ થઈ રહ્યો છે. બેઠકમાં વડાપ્રધાને મુખ્યમંત્રીઓને લોકડાઉન ખોલવાના વિવિધ તબક્કાઓ અંગે પ્લાન તૈયાર કરવા કહ્યું છે. રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોનને વ્યાખ્યાયિત કરવા અને તબક્કાવાર ત્યાં જીવન જનજીવન યથાવત કરવા અંગે વડાપ્રધાને વિવિધ સૂચનો કર્યા. આધારભૂત વિગતો પ્રમાણે આ બેઠકમાં વડાપ્રધાને એવો સંકેત આપ્યો છે કે જ્યાં કોરોના સંકટની અસર વધુ ગંભીર છે ત્યાં લોકડાઉન લંબાવવામાં આવશે. જે રાજ્યોમાં સ્થિતિ કાબૂમાં આવશે ત્યાં જિલ્લાવાર છૂટ આપવામાં આવશે. આ સાથે જ વડાપ્રધાને આર્થિક સ્થિતિ વિશે ચિંતા ન કરવા માટે મુખ્યમંત્રીઓને આશ્વસ્ત કર્યા અને અર્થતંત્રની ચિંતા કર્યા વગર મહામારીને અનુલક્ષીને નિર્ણયો લેવા કહ્યું. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટના આંકડાઓ રજૂ કરીને રાજ્યની સ્થિતિનો ચિતાર આપ્યો. જ્યારે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લોકડાઉન લંબાવવા સંદર્ભે સૂચનો કર્યા.
तो राजकोटना एक युवाने पगथी चालतू सैनेटाइज मशीन बनाव्यु छे। तेणे शरूआतना 10 मशीन सरकारी कचेरीने मफत आप्या, ज्यारे अन्य मशीनना वेचाणमांथी जे नफो थशे ते मुख्यमंत्री अने वडाप्रधान राहत फंडमां दान करशे। खूब ज आ उमदा कार्य कही शकाय। पगथी चालतू आ सैनेटाइज मशीन छे ते राजकोटना एक युवाने बनाव्यु छे। हाल तो शरूआतमां 10 मशीन तेणे सरकारी कचेरीने मफतमां आप्या छे, ज्यारे अन्य मशीनना वेचाणमांथी जे नफो थशे ते मुख्यमंत्री अने वडाप्रधान राहत फंडमां તેની રકમ છે તે આપશે। લોકડાઉન ખુલશે તો પણ કોરોનાનો કહેર રહેશે જ એ હકીકત છે, અને તેનાથી સાવચેત રહેવું આવશ્યક બની રહેશે। આવા સમયે જાહેર ટ્રાન્સપોર્ટ સ્થળ પર આવતા જતા લોકોને ચકાસવા આવશ્યક રહેશે। રેલવે અને એસટી સેવાના સ્થળ પર મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે, આવા સમયે એક એક વ્યક્તિનું ટેમ્પરેચર ચેક કરવું આકરું બનશે। પરંતુ અમદાવાદના એક વ્યક્તિએ એક સોફ્ટવેર બનાવ્યું છે કે જેનાથી એક સાથે અનેક વ્યક્તિના તાપમાન સાથે ચેક થશે, અને એ તમામ લોકોનું તાપમાન તે વ્યક્તિના માથા પર દેખાશે। સાથે જ જે વ્યક્તિનું તાપમાન વધુ હશે તેના માથા પર રેડ લાઇટ આવી જશે, જેથી એ વ્યક્તિને આઈડેન્ટિફાય કરી શકાશે। આ રીતની એક સિસ્ટમને ડેવલપ કરવામાં આવી છે, જેનાથી એક સાથે ઘણા બધા લોકોનું તાપમાન ટેમ્પરેચર બોડી ટેમ્પરેચર તરત જ લઈ શકાય છે અને એને કમ્પ્યુટર સ્ક્રીન ઉપર સોફ્ટવેર મારફત દર્શાવી શકાય છે। આ રીતના થયેલા ટેસ્ટિંગ તો આ રીતના ઇક્વિપમેન્ટને પબ્લિક જગ્યાએ જેવી કે એરપોર્ટ, શાક માર્કેટ કે પછી રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ ઉપર લગાવી શકાય છે। તો દિલ્હીની કેન્દ્રીય ટીમે આજે સુરતની મુલાકાત લીધી, સચિન જીઆઈડીસી વિસ્તારમાં મુલાકાત લીધી અને ઉદ્યોગોની સમીક્ષા કરી। મામલતદાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। સુરતમાં અત્યાર સુધીમાં 526 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે। તો વડોદરાના રાવપુરામાં ફરજ પર તૈનાત પોલીસ સ્ટાફને લોકડાઉનની કડક અસરકારક અમલવારી કરાવવાની સૂચના આપી છે, જેને લઈ હાલ દુકાનો બજારો બંધ જોવા મળ્યા છે અને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી છે। ગત રોજ રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાંથી ક્યાંક છૂટછાટ આપવામાં આવી હતી અને જે દુકાનો હોય છે તે ખોલવાની જે પરવાનગી આપી હતી, પરંતુ ત્યારબાદ જે મહાનગરોમાંથી રિપોર્ટ પ્રાપ્ત થયા હતા અને જે રીતે મહાનગરોમાં દુકાનો ખોલ્યા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ખરીદીની બહાને ટોળેટોળા કર્યા હતા અને જે સોશિયલ ડિસ્ટન્સ છે તેના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા, અને ત્યારબાદ જે વેપારી એસોસિએશન અને સ્થાનિક સત્તામંડળો સાથે વિચાર વિમર્શ કરીને રાજ્ય સરકારે બપોરે જ જે છૂટછાટો છે તેને ક્યાંક પરત લઈ લીધી હતી। છૂટછાટ ફરી એકવાર હટાવીને જે લોકડાઉન જે પહેલાંનું હતું તે લોકડાઉન પૂર્વવત રાખી દેવામાં આવ્યું છે, ત્યારે આજે ફરી એકવાર દુકાનો બંધ જોવા મળી રહી છે। જે છૂટાછવાયા લોકો છે કે જેમને એસેન્શિયલ સર્વિસના પાસ આપેલા છે તે જ વડોદરામાં ક્યાંક નીકળી રહ્યા છે, અને કેટલાક જે લોકો છે કે જે ખરીદી અથવા તો અન્ય મહત્વના કામ માટે નીકળી રહ્યા છે, પરંતુ પોલીસ પણ તેમની કાર્યવાહી ફરી એકવાર લોકડાઉનના નિયમ મુજબ કરી રહી છે અને વગર કામે બહાર નીકળનાર લોકોને ક્યાંક દંડી રહી છે। એટલે એવું કહી શકાય કે 3 મે સુધી લોકોએ ઘરમાં રહેવું પડશે તો જ ક્યાંક કોરોનાને માત આપી શકાશે। સૌથી સુનિલ વણકર સાથે કૃણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। સૌ કોઈ જાણે છે કે આપણી આસપાસ અર્થતંત્રનું એક ચોક્કસ ચક્ર કાર્યરત છે, પરંતુ લોકડાઉનના સમયગાળામાં આ ચક્રને વિક્ષેપ પડે છે। વિક્ષેપ એટલો વધારે છે કે વેપાર ધંધા અને ઉદ્યોગોને વેતન ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યા છે। જોઈએ આ ખાસ અહેવાલ। 40 દિવસના લોકડાઉન પછી શું? ક્યાંથી લાવશે ઉદ્યોગો કંપનીઓ પગારની રાશિ? નોકરિયાતને વેતન આપવું પણ અનિવાર્ય? આ કપરા કાળમાં લગભગ દરેક મોરચે કસોટી જ કસોટી છે। એક તરફ કોરોના વોરિયર્સ પોતાના જીવના જોખમ બીજાની જિંદગી બચાવવા માટે જદોજહદ કરી રહ્યા છે, બીજી તરફ આર્થિક મોરચે મોટો ફટકો પડ્યો છે।
40-40 દિવસના લોકડાઉનથી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ ધંધા રોજગાર ઠપ છે. ધંધાકીય એકમો પાસે નાણાંની પ્રવાહીતા ઠપ થઈ ચૂકી છે. જેમની પાસે નાણાં ભંડોળ છે તે તો વેતન કરી રહ્યા છે, પણ કેટલાક ઉદ્યોગ વેપાર ધંધામાં વેતન આપવાની પણ કટોકટી છે. જો આ ઉદ્યોગો એકાદ બે મહિના વેતન ચૂકવી પણ દે, પણ પછી આગળ તેમની સાયકલ કેવી રીતે ચાલશે? કેમ કે આર્થિક બાબતોના નિષ્ણાંત માની રહ્યા છે કે લોકડાઉન બાદ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ લાંબા સમય સુધી પાલન કરવું પડે એમ હોવાથી ગાડી ફરીથી પાટે ચડવામાં 6 મહિનાનો સમય લાગી શકે છે. વાણિજ્ય જગતને સતાવતા સવાલ, ઠપ્પ વેપાર ધંધામાં કેવી રીતે કરવી વેતનની ચૂકવણી? સરકાર ક્યારે જાહેર કરશે ખાસ રાહત પેકેજ? ક્યાં સુધી મૂડીમાંથી વેતન ચૂકવશે ઉદ્યોગ વેપાર ધંધા? નાના નોકરિયાતોની વેતન અટકશે તો શું થશે? જો વેતન થઈ પણ જશે તો આગળ શું થશે? વેતન વિના, સ્ટાફ વિના કેવી રીતે ચાલશે વેપાર? કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજ મળે અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મળે તો જ હાલના સંજોગોમાં તમામ નોકરિયાતોને ઉદ્યોગો કે વેપાર ધંધા કે વ્યવસાયિક એકમો વેતન ચૂકવી શકે. અન્યથા વેતન ચૂકવવામાં નિષ્ફળતા નોકરિયાત વર્ગ પાસે જ નાણાકીય પ્રવાહીતા નહિવત કરી દે, પરિણામે બજારમાં પણ રોકડ આવવાની બંધ થઈ જાય. આમ આ વેતનનું વ્યાધિચક્ર અર્થતંત્રની પણ વ્યાપક અસર કરી શકે તેમ હોવાથી સરકાર આ અંગે જલ્દી કોઈ પગલાં લે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અત્યારે મેટ્રો ન્યૂઝમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.